સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે ચોકતે વાવાઝોડું ટકરાવવાની દહેશતના પગલે જામકંડોરાનું વહીવટી તંત્ર પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 18મી મેના રોજ સાંજના સુમારે દરિયાકાંઠે ટકરાવવાની શક્યતાને લઈને પૂરા ગુજરાતને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે જામકંડોરા પંથકમાં વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે। જામકંડોરાના મામલતદાર વિજયભાઈ મુળિયાસિયા, તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી બગથરિયાભાઈ, જામકંડોરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેયુ ગોહિલ સહિતના અધિકારી સ્ટાફ સાથે જામકંડોરામાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જામકંડોરા તાલુકાના આશરે 30 જેટલા કુટુંબના 125 જેટલા વ્યક્તિઓને સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે। વાવાઝોડું ટકરાવવાની સંભાવના હોય જેના કારણે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા તમામ ચુસ્તપણે તૈયારીઓ કરવામાં આવી છે કે જેમાં જામકંડોરામાં પણ નીચાણવાળા જે વિસ્તાર છે કે જેને સ્થળાંતર કરવાની જરૂરિયાત હોય, ઝૂંપડપટ્ટીમાં જે લોકો છે તેમને સ્થળાંતર કરવાની કામગીરી પૂરજોશથી કરવામાં આવી રહી છે કે જેમાં તંત્ર દ્વારા ચુસ્તપણે કામગીરીને આરંભી દેવામાં આવી છે। પૂરા ગુજરાતના તટ વિસ્તારને ધમરોળવા માટે તોકતે વાવાઝોડું હાલ દરિયાકાંઠાને આવી રહ્યું છે। 155 અને 165 કિલોમીટરે હાલ પવન ફૂંકવાની પૂરી દહેશત છે। આ છે જામકંડોરાનો કંટ્રોલ રૂમ, આપ જોઈ શકો છો કંટ્રોલ રૂમમાં પોતાની કામગીરી હાલ બજાવી રહ્યા છે અધિકારીઓ। જામકંડોરાની માલિકો હાલ ટાઉનમાંથી 15 કુટુંબને, બોરિયાની માલિકોથી 13 કુટુંબના 65 વ્યક્તિને હાલ સ્થળાંતર કરવા માટે સ્કૂલોની માલિકોર વ્યવસ્થા કરવામાં આવી છે। જસાપરની માલિકોર એક કુટુંબ સાથે 5 વ્યક્તિને જસાપર સ્કૂલની માલિકોર આશરો આપવામાં આવ્યો છે। હાલ જામકંડોરાનું તંત્ર પૂરા જોશ અને યુદ્ધના ધોરણે આ તોકતે વાવાઝોડાને નાથવા માટે પ્રયાસ કરી રહ્યું છે। જીટીવી સાથે અતુલ લશ્કરી, જામકંડોરણા। અતુલ લશ્કરીનો અહેવાલ, જીટીવી ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા।